ભાજપ શાસિત નવસારી જિલ્લા પંચાયત કે જ્યાં હાલમાં તો ભાજપે પોતાના જ પાર્ટીના સભ્ય પ્રકાશ પટેલ કે જેમને હાલ થબાવી છે કારણદર્શક નોટિસ, નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે પક્ષને નુકસાન કરે તેવી વાતો જાહેરમાં કરવા બદલ તેમને પાર્ટીમાંથી કેમ સસ્પેન્ડ ન કરવા તેનો લેખિતમાં ખુલાસો આપો. જો કે આ મામલે પ્રકાશ પટેલનું કહેવું છે તેમણે પક્ષના વિરોધમાં કોઈ કામગીરી નથી કરી. નવસારી જિલ્લા પંચાયતની 30 પૈકી 23 બેઠક આદિવાસી વિસ્તારમાં હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ આદિવાસી સમાજના હોવા જોઈએ એ પ્રકારની તેમણે રજૂઆત કરી છે. અને આ સાથે પાર્ટીએ અવગણના કરતા હું નિષ્ક્રિય થયો છું. પ્રકાશ પટેલને નોટિસ મળ્યા બાદ એવી પણ વાત ફેલાઈ કે પ્રકાશ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું, જો કે આ વાતને તેમણે નકારી અને કહ્યું બે દિવસમાં લેખિતમાં જવાબ આપશે. ના ના, એ લોકોએ નોટિસની અંદર એમ કહેવા લખવામાં આવ્યું છે, નોટિસમાં જે આપી એમાં કે ભાઈ પ્રકાશભાઈ તમે ગમે જેમ વાણીવિલાસ કર્યો છે આ રીતે લોકો બોલે. મેં કોઈ વાણીવિલાસ કર્યો જ નથી. જે તે સમયે 2.5 વર્ષની ટર્મ પૂરી થયા પછી મારી રજૂઆત એક હતી કે 30માંથી 23 જેટલા સભ્યો અમારા આદિવાસી હોય તો આદિવાસી સમાજને પ્રમુખ પદ મળવું જોઈએ, ભલે તમે મને ના બનાવો, એ મારી રજૂઆત હતી. આ જ મારો એક મેન પ્રશ્ન હતો. એમના માટે લોકો એવું વિચાર્યું કે ભાઈ પ્રકાશભાઈ ગમે તેમ લોકોને કહેતા, પણ હું જે સમાજમાં થયા દરેક સમાજને પોતપોતાને હક્કો રજૂ કરવાનો હક હોય છે. માનો કે પાટીદારો એમની જેમ રજૂઆત માંગણી કરતા હોય તો હું મારા આદિવાસી સમાજમાંથી આવું છું, એટલે આદિવાસીને મેં એમ કહ્યું કે 23માંથી જ્યારે 23 જેટલા સભ્યો હોય તો આદિવાસી સમાજને પ્રમુખ સ્થાન મળવું જોઈએ તું જિલ્લા પંચાયતની અંદર. એટલે આમ કહેવાથી લોકોને એવું લાગ્યું ભાઈ પ્રકાશભાઈ ગમે તેવું વાણીવિલાસ કરે એચ્યુલો કર્યું, ત્યાર પછી હું જવાનું પાટી અંદર ઓછું કરી દીધું કે મારા સમાજને ન્યાય નહીં મળતો હોય તો મારે શા માટે પાર્ટીમાં રહેવું, એટલે હું નિષ્ક્રિય થઈ ગયો હતો. એનાથી વિશેષ હું બીજું ખોટું બોલ્યો નથી એમ.